नमस्कार विद्यार्थी मित्रों, श्री गणेशाय नमः, जय माताजी। आजे आपणे आ वीडियो में धोरण 6 में विज्ञान विषय में एकम 5 पदार्थों अलगीकरण में थोड़ा आपणे आगळ वधीशुं। जोईशुं प्रवृत्ति 7, एनो टाइटल छे रेती अने मीठाना मिश्रणना घटको अलग करवा। तो साधन सामग्री कई कई लेशुं विद्यार्थी मित्रों? हूँ बोलीश, रेती अने मीठानुं मिश्रण, पाणी, प्यालो, 3 बीकर, गन्नी, किटली, धातुनी प्लेट, बरफ अने गेस स्टोव। तो सौ प्रथम आपणे पद्धतिनी वात करीशुं। तो पद्धतिमां पहेलो मुद्दो, रेती अने मीठानुं मिश्रण लो, तेने कई रीते अलग करीशुं? आपणे ए जोई गया छे ज के हाथथी वीणवानी रीते खास व्यवहारु नथी। आ मिश्रणने बीकरमां राखी तेमां थोड़ुं पाणी उमेरो, बीकरने थोड़ो समय बाजू पर रहेवा दो। શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય? નિતારેલા પાણીમાં શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆતમાં હતું તે મીઠું હશે? હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે। આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો, કીટલીને થોડી વાર માટે ગરમ કરો। એટલે શું કીધું છે અહીંયા કે હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાના રહેશે। આ પ્રવાહીને કીટલીમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો અને કીટલીને થોડી વાર માટે ગરમ કરો। તમે નોંધ્યું કે કીટલીના નારજામાંથી વરાળ બહાર આવી રહી છે? તો અહીં આપણે તમે આકૃતિ જોશો, આકૃતિ 5.13 બાષ્પીભવન અને ઘનીકરણ। અહીંયા ગેસ સ્ટોવની મદદથી કીટલીમાં જે પ્રવાહી છે એ પ્રવાહીને ગરમ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા વરાળ ઉત્પન્ન થઈ રહી છે ધાતુની પ્લેટના આ ભાગે। અહીંયા આપણે ઉપર લીધા છે બરફના કેટલાક ટુકડા। આપણે હવે આગળની પ્રવૃત્તિમાં શું થાય છે, શું અવલોકન થાય છે આપણે પછી જોઈશું। પહેલાં અહીંયા આપણે થોડી પદ્ધતિ પૂરી કરી દઈએ। ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો, તો અહીંયા તમે જો બરફ લીધો છે। આકૃતિ 5.13 દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીના નારચાથી સહેજ ઉપર પકડી રાખો, ઉપરથી પકડી રાખ્યું છે। તમે શું જોયું? કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો, કીટલીનું બધું જ પાણી ગેસ સ્ટવની મદદથી ઉકળી જવા દો, કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દેવાનું છે। એટલે કે એને બરાબર ગરમ કરવાનું છે, ઉકળી જવા દેવાનું છે। જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું સંગનન થાય છે। એટલે કે જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી આ ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું શું થાય છે મિત્રો? વિદ્યાર્થી મિત્રો, સંગ્રહ થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે। અને પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંગનનથી થાય છે। તમે જે ટીપા જોઈ રહ્યા છો, પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંગનનથી થાય છે। હવે વ્યાખ્યા જોઈશું। પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। શું કહે છે? પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીભવન કહે છે। તમે ક્યારે થોડી વાર પહેલાં દુકાળેલા દૂધના વાસણ પર ઢાંકેલી પ્લેટના નીચેના ભાગમાં જામેલા પાણીના ટીપા જોયા છે? બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય પછી કીટલીમાં શું બચે છે? તો આ રીતે આપણે લખીશું અવલોકન। તો આ પ્રવૃત્તિ 7 પરથી અવલોકન લખી શકાય કે કીટલીમાં મીઠું બચે છે, નંબર 2 બરફવાળી પ્લેટની નીચે મૂકેલા બીકરમાં સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે। એટલે કે અહીંયા જે આપણે બરફવાળી પ્લેટ જે છે એ બરફવાળી પ્લેટની નીચે મૂકેલા બીકરમાં આપણને સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે। એટલે કે બીકરમાં સ્વાદરહિત શુદ્ધ પાણી અહીંયા જમા ટીપે 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 અહીંયા જમા થાય છે। તો આ થઈ આકૃતિ 5.13 બાષ્પીભવન અને ઘનીકરણ। અહીંયા વરાળ છે, તમને વરાળ દેખાય છે, ધાતુની પ્લેટ છે, અહીંયા વરાળના ટીપા અહીંયા બરાબર અહીંયા વરાળના ટીપા બાજેલા જોવા મળશે તમને વરાળ બરાબર। અહીંયા આ કીટલી છે, આ ગેસ સ્ટોવની મદદથી સૌ પ્રથમ તમે જોઈ શકશો કે ગેસ સ્ટોવની મદદથી કીટલીમાં રહેલા પ્રવાહીને ગરમ કરવામાં આવે છે। અહીંયા વરાળ બાજે છે, અહીંયા બરફના ટુકડા લીધા છે અને ધીરે ધીરે છેલ્લે તમે જોશો બીકરમાં તો પાણીના ટીપા જે છે અહીંયા તમને ધીરે ધીરે બીકરમાં એકઠા થયેલા જોવા મળશે। એટલે કે બરફવાળી પ્લેટની નીચે મૂકેલા બીકરમાં સ્વાદરહિત શુદ્ધ પાણી મળે છે। આગળ જોઈશું। તો આ રીતે આપણે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવન જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું રેતી અને પાણીને અલગ કર્યા. તો નિર્ણય લખી શકાય કે નિતારણ, ગાળણ, બાષ્પીભવન અને ઘનીભવનની ક્રિયાઓ દ્વારા રેતી અને મીઠાના મિશ્રણમાંથી ઘટકો અલગ કરી શકાય છે. પહેલી જ્યારે મીઠું અને રેતીના મિશ્રણમાંથી મીઠું અલગ કરતી હતી ત્યારે તેને મુશ્કેલી પડી. તેણે મીઠાના એક પેકેટને થોડી રેતીમાં ભેળ્યું, પછી તેણે પ્રવૃત્તિ 7માં દર્શાવેલી પદ્ધતિ દ્વારા મીઠું પાછું મેળવવાનો પ્રયત્ન કર્યો. તેણે જાણ્યું કે તેણે જેટલું લીધું હતું તેમાંથી તે બહુ થોડું મીઠું પાછું મેળવી શકે. શું ભૂલ થઈ હશે? આગળ જોઈશું. શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે? તો પ્રકરણ 4માં આપણે શીખ્યા કે ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અને દ્રાવણ બનાવે છે. આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ. જો પાણીના ચોક્કસ જથ્થામાં આપણે વધુ ને વધુ જે તે પદાર્થો ઉમેરતા જઈએ તો શું થાય? વિદ્યાર્થી મિત્રો, એ બી તમારે વિચારવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને ખૂબ સમજ પડશે એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીગણેશ ચેનલમાં જય માતાજી. હવે ધોરણ 6 ના વિજ્ઞાનમાં એકમ 5 માં પદાર્થોનું વર્ગીકરણમાં થોડું આપણે આગળ વધીશું. જોઈશું પ્રવૃત્તિ 8, જેનું ટાઇટલ છે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવવું. તો સાધન સામગ્રી લઈશું બીકર, મીઠું, પાણી અને ચમચી. હવે પદ્ધતિ જોઈશું. તમને એક બીકર કે ટમ્બલર, એક ચમચી મીઠું અને પાણીની જરૂર પડશે. અડધા કપ જેટલું પાણી બીકરમાં લો, એક ચમચી જેટલું મીઠું લઈ તે બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો. ફરીથી એક ચમચી મીઠું ઉમેરો અને બરાબર હલાવો. દરેક વખતે એક ચમચી મીઠું ઉમેરતા જાઓ અને હલાવો. થોડી ચમચી મીઠું ઉમેર્યા બાદ તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળે બેસી જાય છે. જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહેવાય. એટલે કે અહીંયા કહેવા માંગે છે કે થોડી ચમચી મીઠું ઉમેરવા તમે નોંધ્યું કે થોડું મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળે બેસી જાય છે. જો હા, તો એનો અર્થ એ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. એટલે કે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ કહેવાય. એટલે કે આ જે અહીંયા આપણને એમ કહેવા માંગે છે કે વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી, માટે દ્રાવણ હવે સંતૃપ્ત થયું છે તેમ આપણે અહીંયા કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં તમને ખૂબ સમજ પડશે એવી આચાર કરજો. વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ, જય માતાજી. ધોરણ 6 ના વિજ્ઞાનમાં એકમ 5 પદાર્થનું વર્ગીકરણમાં થોડું આપણે આગળ વધીશું. જોઈશું કે પહેલી રેતી સાથે મોટા જથ્થામાં ભેળવેલા મીઠાને પાછું મેળામાં ક્યાં ભૂલ થઈ હશે તેનો સંકેત અહીંયા છે. કદાચ સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી હશે તેના કરતાં પણ મીઠાનો જથ્થો ઘણો વધારે હશે. જે મીઠું અદ્રાવ્ય રહી ગયું હશે તે રેતી સાથે રહી ગયું હોવું જોઈએ, જે પાછું મળી શક્યું નહીં. તેણે વધારે માત્રામાં પાણીનો ઉપયોગ કર્યો હોત તો પોતાની મુશ્કેલી નિવારી શકી હોત. અને તમે જોઈ શકો છો આકૃતિ 5.14, પાણીમાં મીઠાને ઓગાળવું. માની લો કે તેની પાસે બધું જ મીઠું મિશ્રણમાં ઓગાળવા માટે પૂરતા જથ્થામાં પાણી નથી, તો શું બીજો કોઈ રસ્તો છે કે જેથી દ્રાવણ સંતૃપ્ત થાય તે પહેલાં પાણીમાં વધુ મીઠું ઓગાળી શકાય? ચાલો પ્રયત્ન કરીએ અને પહેલીને મદદ કરીએ. હવે આપણે જોઈશું પ્રવૃત્તિ નંબર 9, જેનું ટાઇટલ છે સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું ઓગાળી શકાય છે. ફરી ટાઇટલ બોલીશ, પ્રવૃત્તિ નંબર 9, સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું ઓગાળી શકાય છે. આગળ જોઈશું કે આમાં સાધન સામગ્રી શું લઈશું. તો બીકર, મીઠું, પાણી અને ગેસ સ્ટવ. હવે જોઈશું પદ્ધતિ. બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગાળવાનું બંધ ન થાય. એટલે શું કીધું છે, બીકરમાં થોડું પાણી લેવાનું છે અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળવાનું છે કે જ્યાં સુધી મીઠું ઓગાળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણીનું સંતૃપ્ત દ્રાવણ મળશે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાં થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે શું જોયું, બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો હા, તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગાળી શકાશે? તો આ ગરમ દ્રાવણને ઠરવા દો. શું બીકરના તળિયે ફરીથી મીઠું દેખાયું? તો આ પ્રવૃત્તિ 9 પરથી આપણે અવલોકન લખી શકાય કે સંતૃપ્ત દ્રાવણમાં રહેલ અદ્રાવ્ય મીઠું દ્રાવણને ગરમ કરતા દ્રાવ્ય થાય છે. શું થાય છે અવલોકનમાં, કે સંતૃપ્ત દ્રાવણમાં રહેલ અદ્રાવ્ય મીઠું દ્રાવણને ગરમ કરતા દ્રાવ્ય થાય છે. હવે લખીશું નિર્ણય, સંતૃપ્ત દ્રાવણને ગરમ કરવાથી તેમાં વધુ મીઠું દ્રાવ્ય થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રવૃત્તિ નંબર 9, એમાં તમને સમજ પડે છે એવી આશા રાખું છું. આગળ જોઈશું. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ગરમ કરવાથી પાણીમાં વધુ માત્રામાં મીઠું ઓગાળી શકાય છે. શું પાણી બધા જ દ્રાવ્ય પદાર્થોને સમાન માત્રામાં ઓગાળી શકે છે? ચાલો શોધીએ. હવે જોઈશું પ્રવૃત્તિ નંબર 10, જેનું ટાઇટલ છે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે તે સાબિત કરવું. તો સાધન સામગ્રી લઈશું 2 બીકર, પાણી, મીઠું, ખાંડ અને ફટાકડી. તો આપણે જોઈશું પદ્ધતિ. 2 પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. 1 પ્યાલામાં 1 ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. એટલે શું કરવાનું છે પદ્ધતિમાં, પહેલાં કે સૌપ્રથમ 2 પ્યાલા લઈ બંનેમાં અડધો કપ પાણી લો. 1 પ્યાલામાં 1 ચમચી મીઠું નાખી તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. દ્રાવણ સંતૃપ્ત થાય ત્યાં સુધી મીઠું ઉમેરતા જાઓ. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે કોષ્ટક 5.2માં નોંધો. અહીંયા આપણે કોષ્ટક 5.2માં નોંધીશું. હવે આ જ પ્રવૃત્તિનું ખાંડ વડે પુનરાવર્તન કરો. હવે આ જ પ્રવૃત્તિનું શું કરવાનું છે, ખાંડ વડે પુનરાવર્તન કરવાનું છે. આ જ પ્રવૃત્તિને પાણીમાં દ્રાવ્ય હોય તેવા પદાર્થ વડે પુનરાવર્તન કરો. કોષ્ટક 5.2 પરથી તમે શું નોંધ્યું, તમે એ જોયું કે પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. તો આપણે કોષ્ટક 5.2ની આપણે ચર્ચા કરીશું. પહેલા
કોષ્ટક 5.2 એમાં બે કોલમ આપ્યા છે, પદાર્થ, મીઠું. પદાર્થમાં લખ્યું છે મીઠું ખાંડ. આપણે ત્રીજું લઈશું કે પાણીમાં જેટલી ચમચી પદાર્થ વગડે હોય તેની સંખ્યા. તો પહેલાં આપણે લઈશું મીઠું, તો 4 ચમચી. ખાંડ તો 9 ચમચી. ફટકડી લઈશું આપણે ત્રીજું, તો 3 ચમચી. તો એના પરથી અવલોકન લખી શકાય કે સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા દ્રાવ્ય પદાર્થોની ઓગળવાની મહત્તમ ક્ષમતા જુદી જુદી છે. શું છે કે સમાન જથ્થાના પાણીમાં જુદા જુદા જે દ્રાવ્ય પદાર્થો જે હોય છે એ જ દ્રાવ્ય પદાર્થોની ઓગળવાની મહત્તમ ક્ષમતા જુદી જુદી છે, એટલે કે અલગ અલગ છે. તો નિર્ણય લખીશું, પાણી જુદા જુદા પદાર્થોને જુદા જુદા પ્રમાણમાં ઓગાળે છે. આપણે પદાર્થોને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અલગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યા કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ એકમ નંબર 5 પદાર્થનું અલગીકરણ આ વિડીયોમાં સંપૂર્ણ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આ વિડીયો ધ્યાનથી સાંભળવો અને તમને આ વિડીયોમાં પ્રવૃત્તિ નંબર 8, 9 અને 10 ત્રણેયમાં ખૂબ સમજ પડશે એવી આશા રાખું. વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશાય નમઃ. જય માતાજી.